नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સ્વર્ગસ્થ ડોક્ટર શ્રી મનુભાઈ પટેલ ઉધાન કેન્દ્ર સિનિયર સિટીઝન્સ કરેલીબાગ દ્વારા આજે 26 જાન્યુઆરી નિમિત્તે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી અને આ માટે તેમણે એક રેલીનું આયોજન કર્યું હતું. દેશભક્તિના ગીતો સાથે રેલી યોજાઈ, જેમાં 175 સભ્યોએ ઉત્સાહથી અને ખુશીથી ભાગ લીધો હતો. આપણા દેશનું ગૌરવ સૌએ ભેગા મળીને વધાર્યું હતું અને આ રેલી જેનું આયોજન કરવામાં આવ્યું હતું, દરેક હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને તેઓ રેલીમાં જોડાયા હતા અને દેશભક્તિના ગીતો સાથે આ રેલી આગળ વધી હતી. ચોટલાલ મોહનલાલ રાજપૂત 92. દેશવાસીઓને એ જ વિનંતી કે આપણા દેશના વફાદાર લોકો જે સૈનિકો છે તે રાત દિવસ મહેનત કરીને દેશની રક્ષા કરે છે, એવી રીતે આપણે બધાએ દેશના માટે કંઈક કરી છૂટીએ એવી શુદ્ધ ભાવના છે અમારી. ને આ બધા કોઈ પણ વફાદાર છે તે બિન વફાદાર ન રહે, ને કોઈ પણ આતંકવાદની સાથ ન આપે, દેશની ભક્તિમાં લીન સધારે, એ જ અમારી ઈચ્છા છે. નટવરલાલ મોહનલાલ રાજપૂત. મારું નામ સુભાષભાઈ મોદી છે. ડૉક્ટર મનુભાઈ પટેલ ઉદ્યાન કેન્દ્રનો હું પ્રમુખ છું અને અમે દર વર્ષે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીએ આવા બધા સિનિયર સિટીઝન ભેગા થઈને રેલી કાઢીએ છીએ અને એમાં દેશભક્તિના અમે ગીતો વગાડીએ છીએ અને સ્લોગન કરીએ છીએ. અમે અમે એ જ કે આપણે આપણા દેશને વફાદાર રહીએ, ગમે તે મુશ્કેલી આવે, ગમે તે એ આવે, પણ આપણે આપણા દેશને સમર્પિત રહીએ, બીજા કોઈ પણ તરફ ધ્યાન ન આપતા આપણે જે ગણતંત્ર અને પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણને જે કુદરતે એ આપ્યું છે એનું આપણે પાલન કરીએ ને આપણે આપણા દેશ માટે મારી ફીટીએ. શહીદોનો જે શહીદી વોરી છે એમને પણ આજના દિવસે આપણે સલામ કરીએ છીએ અને એમના હિસાબે જ આપણને જે અત્યારે આપણે જે લહેર કરીએ છીએ, જે આનંદ ભોગવીએ છીએ, એ બધું એમના હિસાબે જ છે. એટલે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા શહીદોને અને આપણા ગુજરાતના લોકોને કે જે આટલો બધો સ્પિરિટ રાખીને સવારની ઠંડીમાં પણ આટલી બધી મોટી સંખ્યામાં આવીને આ જે રેલી કાઢી છે તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. જય હિન્દ. જય હિન્દ.